બોટાદ જિલ્લાના રામપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ કોરોના મહામારીમાં જીવનના જોખમે ખડે પગે રહ્યા હોવા છતાં 4 માસથી આરોગ્ય કર્મચારીનો પગાર નથી થયો। બોટાદ જિલ્લાના રામપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓના 4 માસથી પગાર નહી થતા કર્મચારીઓને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે રામપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ રામપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થયા હતા અને બાકી પગાર તાત્કાલિક મળે તેવી માંગ કરી હતી। કોરોના મહામારીમાં આરોગ્ય કર્મચારીઓ જીવના જોખમે ખડે પગે રહ્યા હતા, જ્યારે રાણપુર તાલુકાના આરોગ્ય કર્મીઓના 4 માસથી પગાર થયો નથી। સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના 4 માસથી પગાર ન થવાથી તેઓને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આરોગ્ય કર્મચારીઓ અગાઉ બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પગાર બાબતે આવેદનપત્ર આપ્યું હતું, છતાં આજ દિન સુધી કોઈ પગાર હજુ સુધી થયો નથી। જ્યારે ભાવનગર જિલ્લા સેવા સદન ખાતે આરડીડીને પણ આવેદનપત્ર આપ્યું હતું, છતાં હજુ સુધી પગાર થયો નથી, જેને લઈને રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। અને રાણપુર તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓની માંગણી છે કે 4 માસનો જે પગાર બાકી છે તે તાત્કાલિક કરવામાં આવે, તેમજ વર્ગ 4ની ભરતી કાયમી કરવી અને આઉટસોર્સિંગની શોષણ ભરતીની નીતિ નાબૂદ કરીને સમાન કામ કરવાની સમાન વેતનની માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, બોટાદ। પગાર હજુ થયો નથી, 4 મહિના થઈ ગયા તોય પણ, અને અમારે અત્યારે અમારું જીવન, અમારું જે ઘર આખું બહુ મુશ્કેલ થઈ ગયું છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારો પગાર ટાઈમસર કરે અને જલ્દી કરે, અને વધતા અમારો પગાર અમને ખૂબ ઓછો મળે છે, જો કે 50% પણ કરતાં ઓછો મળે છે, એટલે અમારું પણ શોષણ થાય છે આમાં। તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ, અપીલ કરીએ છીએ કે અમને ટાઈમસર પગાર આપે અને પૂરતો પગાર આપે। કેટલા મહિના પગાર નથી? 4 મહિનાથી। આગામી દિવસોમાં જો પગાર નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું। સરકારમાં રજૂઆત કરી છે? બોટાદ આપણે જિલ્લા સેવા સદનમાં અમે 2 વખત આવેદનપત્ર આપેલા છે, ભાવનગર ખાતે આરડીડી ખાતે પણ આવેદનપત્ર આપેલું છે। શું કહેવામાં આવ્યું છે? જવાબ આવ્યો છે? હા, કે 2 દિવસમાં પગાર થઈ જશે એમ કહેતા હતા। હજી થયો પગાર કે નહીં? હજુ નથી થયો પગાર। અમારો પગાર ટાઈમસર થાય કે ઘણા ટાઈમ અમારે 4 મહિનાથી પગાર થયેલ નથી। અમારા રાણપુર તાલુકામાંથી CHC અને PHCમાંથી બધા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હાજર થયા છે અહીંયા CHC રાણપુર ખાતે। પગાર ક્યારે થશે અને કેટલો થશે એ અમને જણાવે સરકાર। રજૂઆત કરી છે પગાર બાબતની? અગાઉ બોટાદ જિલ્લામાં અમે DDO સાહેબને, કલેક્ટર સાહેબને, CDHO સાહેબને રજૂઆત કરેલ છે, અને પછી ભાવનગરમાં RDT અધિકારીને પણ રજૂઆત કરેલ છે, છતાં અમારો પગાર થયેલ નથી। જ્યારે અમે જઈએ છીએ ત્યારે એવું કહે છે કે 2 દિવસમાં પગાર થઈ જશે, પણ હજુ સુધી થયેલ નથી। શુક્રવારનું કીધેલું હતું કે શુક્રવારે પગાર સાંજ સુધીમાં થઈ જશે, પણ છતાં હજી સુધી પગાર થયેલ નથી અમારો। કર્મચારીએ છીએ DJ નાકરાણીવાળા, ઘણા ટાઈમથી અમારો પગાર નથી થયો, 4-4 મહિના થઈ ગયા, કોઈ બાહેધરી પણ નથી આપતું કે આટલા ટાઈમમાં તમારો પગાર થશે એમ। 6 જાન્યુઆરીથી અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયેલ છે, એસ્ક્રો એકાઉન્ટ ખોલવાના કહ્યા હતા તો એની પણ કોઈ અમને જાણકારી મળેલ નથી, અને આટલા ટાઈમમાં પગાર નથી થયો તો કેમ નથી થયો અને કેમ કરવામાં નથી આવતો? આ બાબતે અમે બોટાદ પણ જઈ આવ્યા છીએ, 2 વાર તમે આવેદનપત્ર પણ આપી આવ્યા છીએ, બસ એક જ જવાબ મળે છે કે 2 દિવસમાં થઈ જશે। અત્યારે બધું ચલો ને, મારી તો વાત અલગ છે, પણ ઘણા બધા એવા કર્મચારીઓ છે જેમની બાળકોની અત્યારે ફી પણ ભરવામાં આવે છે, તો અત્યારે એમને સ્કૂલમાંથી પણ પ્રેશર આવે કે બાળકોની ફી ભરો, પણ પગાર હોય તો ભરે ને, તો બધા સરકારને એવું અમે માંગણી કરીએ કે અમારો પગાર ટાઈમસર અમને પહોંચાડે।